નમસ્કાર, એમએલએના એક્સરે રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. સામાન્ય રીતે રાજકારણ વિકાસ અને વાયદાઓની વચ્ચે અટવાઈને રહી જતું હોય છે. આમાં પ્રજા ક્યાં આવે છે તે સવાલ ખુદ પ્રજા પૂછી રહી છે. ત્યારે આજે આપણે વાત કરીશું ખેડબ્રહ્મા અને હિંમતનગરની બેઠક વિશે કે પ્રજાનો શું રૂખ છે આ વખતની ચૂંટણીમાં. રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલું સાબરકાંઠા, મિની કાશ્મીર તરીકે ઓળખાતો આ જિલ્લો કુદરતી સૌંદર્યની સાથોસાથ પ્રાચીન મંદિરો અને ઇડરિયાગઢથી પ્રખ્યાત છે. એટલું જ નહીં, અહીંથી ઉમદા સાહિત્યકારો પણ દેશને મળ્યા છે. તો ભારતનું પહેલું આદર્શ ગામ પુનસરી અને તરામલીને પ્રથમ ડિજિટલ વિલેજ માનવામાં આવે છે. મિની કાશ્મીર તરીકે ઓળખાતા આ જિલ્લાનું રાજકારણ પણ ઘણું જ મહત્વનું સાબિત થતું રહ્યું છે. આજના એમએલએના એક્સરે રિપોર્ટમાં આપણે વાત કરીશું હિંમતનગરની. હિંમતનગર રાજકારણમાં સૌથી વધુ ચર્ચાતું શહેર. છેલ્લા થોડા સમયમાં જે રીતે રાજકીય ઉથલપાથલ જોવા મળી તેમાં હિંમતનગરની મહત્વની ભૂમિકા જોવા મળી છે. કારણ કે અહીંના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા 5 વર્ષમાં 2 વાર ચૂંટણી લડીને કોંગ્રેસ અને ભાજપ બંનેમાં વિજયના વાવટા ફરકાવ્યા છે. ત્યારે નજર કરીએ રાજેન્દ્રસિંહ ચાવડાની રાજકીય કારકિર્દી પર. હિંમતનગરની સીટ પર ભાજપનો દબદબો કાયમ રાખનાર રાજેન્દ્રસિંહ ચાવડાનો જન્મ 11 ફેબ્રુઆરી 1966માં થયો હતો. જીવનો વ્યવસાય ખેતી અને વેપાર છે, જ્યારે મતવિસ્તાર હિંમતનગર અને પક્ષ ભાજપ છે. ભાજપ પક્ષથી જાહેર જીવનની શરૂઆત કરનારા રાજેન્દ્રસિંહ ચાવડા છેલ્લા 25 વર્ષથી ભાજપમાં સક્રિય કાર્યકર્તા તરીકે રહ્યા છે. એટલું જ નહીં, તેઓ સાબરકાંઠા મધ્યસ્થ સહકારી કોઓપરેટિવ બેંકમાં 20 વર્ષથી ડિરેક્ટર પણ છે. તો નાગરિક બેંકમાં પણ તેઓ 23 વર્ષથી ડિરેક્ટર તરીકે રહ્યા છે. જ્યારે ભાજપના કાર્યકર્તા હતા ત્યારથી તેઓ સંગઠનને મજબૂત બનાવવા માટે સક્રિય ભૂમિકા ભજવતા રહ્યા છે અને વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણી ટાણે ભાજપમાંથી રાજેન્દ્રસિંહને ટિકિટ ના ફાળવાતા તેઓની નારાજગી આંખે ઉડીને વળગી, જેનો ફાયદો કોંગ્રેસે ઉઠાવ્યો અને કોંગ્રેસે વર્ષ 2012માં ધારાસભ્યની ટિકિટ તેમને આપી હતી અને વર્ષ 2012માં હિંમતનગરની સીટ પરથી જંગી બહુમતીથી રાજેન્દ્રસિંહનો વિજય થયો હતો. ખૂબ જ ટૂંકા ગાળામાં રાજેન્દ્રસિંહનું મન પલટાતા તેઓએ ભાજપ તરફ મોઢું ફેરવ્યું અને પંજાનો સાથ છોડીને કેસરિયો કરી લીધો અને વર્ષ 2014માં ફરી પેટા ચૂંટણી થતા હિંમતનગરથી તેઓ ચૂંટાતા બીજી વાર રાજેન્દ્રસિંહ ચાવડા સારી લીડથી વિજય બન્યા હતા. વર્ષ 2012ની ચૂંટણીની વાત કરીએ તો રાજેન્દ્રસિંહ ચાવડા કોંગ્રેસમાંથી ઉભા રહેતા તેઓની સામે ભાજપમાંથી ગૃહપ્રધાન પ્રફુલ્લ પટેલને મેદાનમાં ઉતરવામાં આવ્યા હતા, જેમાં કોંગ્રેસના રાજેન્દ્રસિંહને 85,008 મત મળ્યા હતા અને ભાજપના પ્રફુલ્લ પટેલને 72,652 મતો મળ્યા હતા. તો ગૃહપ્રધાન સામે રાજેન્દ્રસિંહે 12,750 મતોથી વિજય મેળવ્યો હતો. વર્ષ 2014ની પેટા ચૂંટણી પહેલા પક્ષ પલટો કરનારા રાજેન્દ્રસિંહ ચાવડા ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવી તો સામે કોંગ્રેસે પાટીદાર કાર્ડ અજમાવી વિપુલ પટેલને મેદાનમાં ઉતાર્યા હતા. તે સમયે રાજેન્દ્રસિંહ ચાવડાને 81,052 મતો મળ્યા, જ્યારે કોંગ્રેસના વિપુલ પટેલને 78,490 મતો મળ્યા હતા, જેમાં રાજેન્દ્રસિંહ ચાવડાને 2,562 મતથી વિજય થયા હતા. આમ 2 જ વર્ષમાં પક્ષ પલટો કરનારા રાજેન્દ્રસિંહ ચાવડાની રાજકીય કારકિર્દી ટૂંકા ગાળામાં ઘણી જ ચર્ચાસ્પદ રહી, પરંતુ તેમના કામો પ્રજાના દિલમાં ઘર કરી ગયા કે નહીં તે જાણીશું હિંમતનગરની જનતા પાસેથી. પણ એ પહેલા વધુ એક મહારથી એવા ધારાસભ્ય અશ્વિન કોટવાલના રાજકીય કારકિર્દીના સ્કેનિંગ રિપોર્ટ પર કરીએ એક નજર. વિજયનગરની પોળોનું જંગલ. અને નાના અંબાજી તરીકે પ્રખ્યાત બનેલું ધામ એટલે ખેડબ્રહ્મા, જ્યાં બ્રહ્માનું એકમાત્ર મંદિર આવેલું છે. તે ખેડબ્રહ્મા બેઠક 29 ધારાસભ્યની સીટ તરીકે પણ ઓળખાય છે.
અહીં વર્ષ 1962 થી 1985 સુધી પંજાનું રાજ ચાલતું રહ્યું, પરંતુ 1990માં ભાજપના બેચરાભાઈ બારાએ આ સીટ પર કમળ ખીલવ્યું અને વર્ષ 1995 થી 2004 સુધી ભાજપનું કેસરિયું લહેરાતું રહ્યું. જોકે વર્ષ 2007 થી વિજયનગર પર્વતના અશ્વિન કોટવાલે કમળને હટાવીને ફરી પંજાની જમાવટ કરી અને સતત 2 વખત જિલ્લામાં સૌથી વધુ લીડથી જીતીને આદિવાસીઓના નેતા બન્યા. અશ્વિન કોટવાલ કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી પણ છે અને અનુસૂચિત જનજાતિ આયોગના સભ્ય પણ રહી ચૂક્યા છે. ત્યારે નજર કરીએ અશ્વિન કોટવાલની રાજકીય કારકિર્દી પર. અશ્વિન કોટવાલનો જન્મ 21 ઓક્ટોબર 1964માં વિજયનગર તાલુકાના પર્વતમાં થયો હતો. જેઓનો અભ્યાસ BA ઇકોનોમિક્સ સુધીનો રહ્યો છે, જ્યારે મતવિસ્તાર ખેડ બ્રહ્મા અને પક્ષ કોંગ્રેસ રહ્યો છે. અશ્વિન કોટવાલને વારસામાં જ રાજકારણના સંસ્કાર મળ્યા છે, કારણ કે તેમના પિતા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને સભ્ય રહી ચૂક્યા છે, તો તેમની પત્ની પણ તાલુકા પંચાયતના પ્રમુખ અને સભ્ય રહી ચૂક્યા છે. તો અશ્વિન કોટવાલનો દીકરો પણ હાલમાં વિજયનગર તાલુકા પંચાયતનો પ્રમુખ છે. 10મા ધોરણથી જ રાજકારણની શરૂઆત કરનારા અશ્વિન કોટવાલ સ્કૂલ અને કોલેજની ચૂંટણીઓમાં જીતતા રહ્યા છે. કોલેજમાં GSની ચૂંટણી જીતી રાજકારણની શરૂઆત કરીને NSUI સાથે જોડાયા અને બાદમાં યુથ કોંગ્રેસમાં યુવા પ્રમુખ બન્યા હતા અને હાલ તેઓ ખેડ બ્રહ્માની સીટ પરથી ધારાસભ્ય તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે. ત્યારે નાની ઉંમરમાં જ રાજકારણમાં ડંકો વગાડવાનું શરૂ કરનારા અશ્વિન કોટવાલ અને હિંમતનગરના રાજેન્દ્રસિંહ ચાવડાની રાજકીય કારકિર્દી તો સારી બોલી રહી છે, પરંતુ શું તેમની કારકિર્દીની જેમ તેમના કામો પણ તેમના મત વિસ્તારમાં ઉત્તમ રીતે બોલી રહ્યા છે? બંને ધારાસભ્યો વિશે તેમની જનતાનો શું અભિપ્રાય છે તે જાણીશું જનતા જનાર્દનની લેબોરેટરી થકી બહાર આવેલા તેમના કામોના એક્સરે રિપોર્ટ થકી. પક્ષ પલટાની રાજનીતિ કરી ચૂકેલા રાજેન્દ્રસિંહ જાડેજા વિશે શું વિચારી રહી છે ત્યાંની પ્રજા, જણાવીશું આના નકળા બ્રેક બાદ. પાંચ વર્ષ 2 વખત ચૂંટણી લડવી અને બંનેમાં જીત હાંસલ કરવી, ભાજપ કોંગ્રેસ અને ત્યારબાદ ફરી ભાજપમાં જોડાવું. અમે એવા નેતાની વાત કરી રહ્યા છે જેને હિંમતનગરના લોકો બહુ સારી રીતે જાણે છે. જી હા, રાજેન્દ્રસિંહ ચાવડા આ એવું નામ છે જેમણે પક્ષ પલટાનો દોર યથાવત રાખ્યો, પરંતુ આ પક્ષ પલટું નેતાને આ વખતે જનતા શું વિચારી રહી છે, કયો સબક આપવા ઈચ્છે છે કે પછી તેમને ફરી માથે ચઢાવવા ઈચ્છે છે, જાણવા માટે જવું પડશે હિંમતનગર. સત્તા પર ટકી રહેવા માટે વિકાસ પથ પર ચાલી પ્રજાને પડતી મુશ્કેલીઓનો ઉકેલ લાવવો એ દરેક ધારાસભ્ય માટે મુખ્ય ધ્યેય બની જાય છે. પોતાના મત વિસ્તારનો વિકાસ નહીં તો પ્રજાની નારાજગીનો પણ સામનો ધારાસભ્યોએ કરવો પડતો હોય છે. વિકાસની નેમ સાથે હિંમતનગરની જનતાને આપેલા વચનો અને વાયદાઓને પૂરા કરવામાં રાજેન્દ્રસિંહ ચાવડા ખરા ઉતર્યા છે કે નહીં તે જાણીશું આજે અમારા MLAના એક્સરે રિપોર્ટમાં. પરંતુ તે પહેલા નજર કરીએ તેઓએ વર્ષ 2012માં જાહેર કરેલી મિલકત પર. વર્ષ 2012માં રાજેન્દ્રસિંહ ચાવડાએ 9 કરોડ 79 લાખ રૂપિયા મિલકત જાહેર કરી હતી. છેલ્લા 4 વર્ષમાં 2 વાર ચૂંટણી લડી જીતતા રાજેન્દ્રસિંહ ચાવડાએ સ્થાનિકોને વિકાસના અનેક વચનો આપ્યા હતા, જેમાં દલિત બક્ષીપંચના ગામોમાં અદ્યતન પ્રાથમિક શાળાઓનું નિર્માણ થાય, ગ્રામીણ વિસ્તારમાં રોડ રસ્તાઓનું નિર્માણ કરશે, હિંમતનગર ઈડર અંબાજી અને હિંમતનગર મહેસાણા 4 લેન રસ્તાઓ કરવા, ગામોમાં 100% ગટર લાઇનના કામો કરવા. શું ચૂંટણી પહેલા રાજેન્દ્રસિંહ ચાવડાએ આપેલા વચનો અને વાયદાઓ પૂર્ણ થયા છે? શું વિકાસ પથ ગામડાઓ અને શહેરીજનો સુધી પહોંચી શક્યો છે? પ્રાથમિક સુવિધાઓ અને સમસ્યાઓ વિશે સ્થાનિકોનું મંતવ્ય શું છે? આવો જાણીએ મતદારોની લેબોરેટરી થકી. છેલ્લા 5-10 વર્ષની ઘણી સમસ્યાઓ છે. ગટર લાઇનથી માંડીને તે પાણીની ઘણી સમસ્યાઓ છે. રોડ રસ્તામાં નાની નાની ગલીમાં બી સમસ્યાઓ છે. જે આ રસ્તામાં ખાપચા પડી ગયેલા છે ઘણી જગ્યાએ અને
વિકાસ કર્યો હોય એવું કોઈ જગ્યાએ કોઈ દ્રષ્ટિથી કે કોઈ એંગલથી દેખાતું નથી. લગભગ એકાદ મહિના પહેલાં એમને દત્તક લીધેલું ગામ છે, તમે જોઈ શકો છો, કિફાયતનગર જહીરાબાદ વિસ્તાર કહેવાય અને જહીરાબાદ પંચાયત, ત્યાં તમે જોઈ શકો છો અત્યારે હાલ કેવી બિસ્માર પરિસ્થિતિ છે. આજે એક મહિનો થઈ ગયો, ત્યાં કોઈ કામ ચાલુ થયું નથી, કોઈ ગટરની વ્યવસ્થા નથી, કોઈ રોડની વ્યવસ્થા નથી, ત્યાં પાણી ભરાય છે, બાઇક લઈને જવાય એવી પરિસ્થિતિ નથી. ધારાસભ્યશ્રી એ વખતે એવું કીધેલું કે આ ગામ હું 2 મહિનાની અંદર કે 3 મહિનાની અંદર હું કામ પૂરા કરીશ, હજી 1 મહિનો થઈ ગયો, કોઈ કામ ચાલુ થયું નથી. અમારા હિંમતનગરમાં ખરેખર જરાય વિકાસ થયો નથી, તેના કારણે દુનિયાભરની અહીંયા ગંદકી અને જગા જગાએ કાદવ કિચડ જોવા મળે છે. એ ટાઈમે ધારાસભ્ય તરીકે જે અમારા ચૂંટાયા હતા એ ટાઈમે વોટિંગ કરવા અમારા ત્યાં આવ્યા હતા ને જુદા જુદા દિલાસા આપી ને અમે કીધું હતું કે ભાઈ તમારા આ વિકાસ થશે, આ વિકાસ થશે. અહીંયા જિલ્લામાં એટલી બધી બેરોજગારી વધી ગઈ છે કે અત્યારે રોજગાર તરીકે બધાને નેની મોટી મુશ્કેલીઓ ઉપાડવી પડે છે. અત્યારે હિંમતનગરનું આલમ છે. નાગરિકોની ફરિયાદ છે કે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા તેમના મત વિસ્તારની મુલાકાત લેતા નથી. એટલું જ નહીં, સ્થાનિકોનું એવું પણ કહેવું છે કે ધારાસભ્યએ વિકાસ કરતા રાજનીતિમાં વધુ રસ દાખવ્યો છે. રાજેન્દ્રસિંહને મળતી ગ્રાન્ટ પર નજર કરીએ તો ધારાસભ્યને મળતી ગ્રાન્ટની વાત કરીએ તો વર્ષ 2013-2014માં 50 લાખ રૂપિયા ફાળવાયા હતા, જે 63 કામોમાં વપરાયા છે. વર્ષ 2014-2015માં 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ હતી, તેમાંથી કુલ 98,32,000ના 82 કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે. વર્ષ 2015-2016માં 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ હતી, તેમાંથી 99,74,000ના 94 કાર્યો પૂર્ણ કરાયા છે. વર્ષ 2016-2017માં મંજૂર થયેલા 96,22,000ની ગ્રાન્ટમાંથી કુલ 63 કાર્યો થયા છે, જે માટે ખર્ચાયા 27,63,000 રૂપિયા, જ્યારે હજુ પણ 69 લાખ રૂપિયા વણ વપરાયેલા છે, જે પ્રજાકીય કાર્યોની રાહ જુએ છે. ત્યારે પોતાના વિકાસના કામો થકી પ્રજાના દિલ જીતવામાં રાજેન્દ્રસિંહ ચાવડા સફળ રહ્યા છે કે નિષ્ફળ, આવું જાણીએ ધારાસભ્યના કામોના એક્સરે રિપોર્ટ થકી. એ જ કે વિકાસલક્ષી કોઈ કામકાજ નથી, અને જો વિકાસનું કામ થતો હોય તેમાં રોડા નાખવાનું મોટા મોટું કામ કરે છે. અને પ્રજાને જે એમની ગ્રાન્ટો આવે છે આ છે, તો એમને કઈ જગ્યાએ વાપરી છે, ક્યાં વાપરી છે એનો કોઈ એમના પાસે હિસાબ બી નથી. અને આટલા 5 વર્ષની અંદર એમને કયું વિકાસલક્ષી કામ કર્યું એ હિંમતનગર તથા ગામડાઓમાં કોઈ જગ્યાએ દેખાતું નથી. 10માંથી હું એકાદ માર્ક્સ આપું. રમત ગમતનો અમારો મોટો પ્રશ્ન હતો હિંમતનગરમાં, તો અત્યારે સંકુલમાં ટેબલ ટેનિસ સૌથી મોટો, સ્વિમિંગ પુલ અને બીજી કોઈ બીજી ઘણી અધર એક્ટિવિટી અમારે અત્યારે સંકુલમાં આવી ગઈ છે. 10માં સાહેબ 10 વોટ આપીશ. હું નાખુશ છું હિંમતનગરના ધારાસભ્યથી, એના પણ નાખુશથી, પણ જો કોઈ ખરાબ શબ્દ છે તો એ પણ શબ્દ વાપરવા માટે તૈયાર છીએ અમે. એમને પ્રજાલક્ષી કોઈ કામ કર્યા નથી, જે મુલાકાત ગામની લેવી જોઈએ. ચૂંટાઈને આવ્યા પછી કોઈ ગામની મુલાકાત લીધી નથી, માત્ર ને માત્ર એમને પક્ષનું એજન્ડાના જ કામ કર્યા છે. 0.0 બહુ જ વિકાસના કાર્યો, એટલે તો રસ્તાઓની વાત હોય કે પાણીની સગવડ હોય કે ટ્રાફિકની પ્રોબ્લેમ હોય, બધું જ એમને આ જે 3-5 વર્ષના ગાળામાં બહુ બધો વિકાસ કર્યો છે, જે આપણને બજારમાં દેખીએ કે પછી સામૂહિક પબ્લિકની વચ્ચે પણ બહુ જ વિકાસ છે. એમ માર્ક્સ આપવાની વાત હોય તો રાજુભાઈને 10માંથી 9 માર્ક્સ તો હું આપી શકું એમ છે. એક તરફ વિકાસના કામો તો બીજી તરફ પાણી ગટર જેવી સુવિધાઓ મળવામાં મોડું થઈ રહ્યું હોવાનું સ્થાનિકોનો મત. રાજેન્દ્રસિંહ ચાવડા પ્રત્યે મતદારોનો રિપોર્ટ કાર્ડ તો સમાંતર બોલી રહ્યો છે, પરંતુ પોતાના કામો થકી પ્રજા સુધી પહોંચવામાં રાજેન્દ્રસિંહ ખરા ઉતર્યા છે કે નહીં તે તો તેમની પાર્ટી જ નક્કી કરશે. ખેડ બ્રહ્મા કોંગ્રેસના દબદબાવાળી આ સીટ છે. અશ્વિન કોટવાલ એમએલએ, હવે ત્યાંની પ્રજા શું વિચારી રહી છે આ વખતે? પ્રજાનો મૂડ જાણવા માટે જઈશું ખેડ બ્રહ્મા નાનકડા બ્રેક બાદ. Thank you.
ખેડબ્રહ્મા. આ સીટ એવી છે કે જ્યાં કોંગ્રેસનો દબદબો વર્ષોથી યથાવત રહ્યો છે અને તેમાંય છેલ્લી બે ટર્મથી અશ્વિન કોટવાલ અહીંથી જીત મેળવી રહ્યા છે. હોય પણ કેમ નહીં, કારણ કે રાજકારણના પાઠ તેમને ગળથૂથીથી જ ભણાવવામાં આવ્યા છે. ત્યારે આ વખતે શું છે જનતાનો મૂળ, જાણવા જઈએ ખેડબ્રહ્મમાં. સાબરકાંઠા મિની કાશ્મીર તરીકે ઓળખાતા આ જિલ્લામાં આવેલા ખેડબ્રહ્મમાં છેલ્લી બે ટર્મથી પંજાની પકડ મજબૂત જોવા મળી રહી છે. બે ટર્મથી કેસરિયાને ટક્કર આપતા પંજા પર ખેડબ્રહ્માની જનતાએ પોતાની મહોર મારી છે. ત્યારે અહીંની બેઠક પર ધારાસભ્ય તરીકે છેલ્લી બે ટર્મથી અશ્વિન કોટવાલ કાર્યભાર સંભાળી રહ્યા છે. વર્ષ 2007માં અશ્વિન કોટવાલ સામે રમીલાબેન બારા ઉભા રહ્યા હતા, જેમાં અશ્વિન કોટવાલે 25,890 મતોની લીડથી જીત મેળવી હતી. જ્યારે વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં અશ્વિન કોટવાલ સામે ભોજાભાઈ મકવાણા ઉભા રહ્યા હતા, જે ચૂંટણીમાં અશ્વિન કોટવાલ 50,137 મતોની લીડથી વિજેતા બન્યા હતા. ખેડબ્રહ્માની પ્રજા જેને પોતાના નેતા તરીકે છેલ્લી બે ટર્મથી ચૂંટતી આવી છે, તે અશ્વિન કોટવાલના વિકાસ કાર્યો ક્યાં અને કેટલા કર્યા છે તેના એક્સેલ રિપોર્ટ પર કરીએ એક નજર. જાણવા મળ્યા મુજબ પછાત વિસ્તારમાં ગણાતા ખેડબ્રહ્મા, વિજયનગર અને પોશીનામાં રસ્તાઓનું કામ, શિક્ષણ સહિત પાણીની સમસ્યાઓનો ઉકેલ તેઓ લાવ્યા છે. એટલું જ નહીં, વર્ષ 2007થી પાણીની સમસ્યા ઉકેલવા માટે બોર મોટર બનાવવાનું શરૂ કરી વર્ષે 500-700 જેટલા બોર મોટર બનાવી આપ્યા છે. ટ્રાયબલ વિસ્તારમાં શિક્ષણનું પ્રમાણ નીચું હોવાથી અહીંના શિક્ષકોને કાયમી કરાવ્યા છે. તદુપરાંત રોડ, રસ્તા અને પુલના નિર્માણની મંજૂરી મેળવવામાં ધારાસભ્ય સફળ રહ્યા છે. ત્યારે એક તરફ બોલાતા સફળ કામના જમા પાસા સામે બાકી કામો પણ ઉધાર બોલાઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. નવા પોશીના વિસ્તારમાં પીવાના પાણીની વિકટ સમસ્યા છેલ્લા ઘણા સમયથી ઉદ્ભવેલી જોવા મળી રહી છે, તો ખેડૂતોને સિંચાઈ માટે પાણી પહોંચતું ન હોવાનું પણ સ્થાનિકોનું કહેવું છે. અમારા વિસ્તારની કોઈ દિવસ મુલાકાત લીધી નથી, કોઈ વિકાસના કામ થયા નથી. અમારા પાણીની બહુ સમસ્યા છે અત્યારે, છેલ્લા 8 મહિનાથી મારા પોતાના ઘેર પાણી નથી આવતું. ધારાસભ્ય માટે તો ખરેખર ખુશ છીએ અમે. કારણ તો એક હસમુખ એ માણસ અને એક નાનામાં નાની વ્યક્તિ જોડે પણ એ ગમે તેવા સંજોગોમાં દિવસ હોય કે રાત હોય, ગમે તે એની રજૂઆત આપણે કરી હોય એ સાંભળવા માટે તૈયાર છે. જે આજ સુધી તેમણે કામના વિકાસનું કોઈ પણ કામ કર્યું નથી અને કાંઈ કહેવા જઈએ છે તો જોવા પણ આવતા નથી. હાલને આટલે વરસાદની પરિસ્થિતિ હતી તો જોવા આવ્યા નથી, કોઈની રજૂઆત તેમણે સાંભળી નથી અને જોવા પણ આવ્યા નથી. એમ કે પરિસ્થિતિ શું છે કે શું નહીં, કે રસ્તાઓ કેવા છે, કે ક્યાં રસ્તાઓના ખાડા પડ્યા છે તો એક નજર કરવા પણ આવ્યા નથી. એમ છેલ્લી બે ટર્મથી અશ્વિન કોટવાલ ખેડબ્રહ્માથી ચૂંટાતા રહ્યા છે. પોતાના વિસ્તારમાં વિકાસ થશે તે આશાએ અશ્વિન કોટવાલને ખોબે ને ખોબે મતદારોએ વોટ આપ્યા. પરંતુ શું જનતાની આશાઓ અને અપેક્ષાઓ પર અશ્વિન કોટવાલ ખરા ઉતરી શક્યા છે? જે વિકાસ સ્થાનિક લેવલે થવો જોઈએ તે વિકાસના પાયા નાખવામાં અશ્વિન કોટવાલ કેટલા યોગ્ય ઠર્યા છે તે જાણીશું મતદારો થકી, ધારાસભ્ય અશ્વિન કોટવાલના કામોના એક્સેલ રિપોર્ટ થકી. તો સીધા પહોંચીએ મતદારો સુધી. ખુશ છે, કારણ કે અમારે ગમે ત્યારે ફોન કરીએ તો ઉઠાવે છે અને રાતના 11 વાગ્યા સુધી પણ અમારે જે કંઈ કામ હોય એ પૂર્ણ કરે છે. જે પણ કંઈ વાત કરીએ તે અમને વાત સારી આપે છે. એટલે 8 ખુશ બી છે ના બી ખુશ જઈએ, કારણ કે હજી સુધી અમારે ભાજપની સરકાર છે ને અમારા ધારાસભ્ય કોંગ્રેસના છે. હજી કોઈ ગામનો કોઈ વિકાસ થયો નથી. 10માંથી એમ તો ખરેખર અપાય એવું બી નહીં, પણ 5 માર્ક્સ આપું. અહીંયા આગળ આ અંતરિયાળ એરિયા હોવાથી બસોની બહુ તકલીફ હતી, એટલે અહીંયા આગળ બસો ચાલુ કરાવીને અમારા બાળકો અને આ લોકોને જે તકલીફ હતી એ દૂર થઈ. 10માંથી 10 માર્ક. અમારા અહીંયા વિકાસ જ નથી ને પછી ક્યાંથી કોઈનાથી ખુશ હોઈએ અમે? કારણ વિકાસ, વિકાસમાં કશું છે જ નહીં છેલ્લા 10-15 વર્ષથી. 10માંથી 2-3 માર્ક્સ કેટલા અપાય અમારે? હા, અમે અમારા ધારાસભ્યથી ખુશ છીએ. કઈ રીતે? ગુજરાત ગવર્મેન્ટની અંદર જે કંઈ કામ, વિકાસના કામો આવે છે એ પરિપૂર્ણ કામો અમારા ધારાસભ્યશ્રી અમારા લોકલ ટ્રાયબલ એરિયા સુધી પહોંચાડે છે અને એનાથી જે કંઈ વિકાસના કામો છે એ લઈ આવે છે ને અમારા
એરિયામાં કામ કરે છે એનાથી અમે ખુશ છે. 10માંથી અમે સાહેબશ્રીને 6 માર્ક્સ આપીએ છીએ. ધારાસભ્ય તરીકે એમને કોઈ કામગીરી જ નથી કરેલી તાલુકામાં. 10 વર્ષ ખોટા અમારા બગડી ગયા. નાખુશ. 10માંથી 0 જ. સરકાર એમની આજ સુધી આવી નથી. 2-3 ચૂંટાઈ ગયા પણ સરકાર એમની આવી નથી એટલે કામ જોઈએ એવું થયું નથી. પણ છતાં એ અમને સંતોષકારક કામ મળે છે. વિકાસની દ્રષ્ટિએ એવું સફળ જ છે. હવે આગળ બી એ સારું કામ કરે એવું ઈચ્છીએ છીએ. 10માંથી અમને 8 માર્ક મળવા જોઈએ. અમારા ધારાસભ્ય વિજયનગર તાલુકામાં કે ગામમાં નાનામાં નાનો મજૂરીઓ માણસ બી હોય એને વ્યક્તિગત નામથી ઓળખે છે અમારા ધારાસભ્ય. અને કોઈનું બી કામ હોય તો એનો તાત્કાલિક સ્થળ ઉપર જ નિકાલ કરી નાખે છે માણસ અધિકારી. 10માંથી 10 માર્ક. ક્યાંક સંતોષ તો ક્યાંક અસંતોષ જોવા મળી રહ્યો છે ખેડ બ્રહ્માની જનતામાં તેમના ધારાસભ્ય અશ્વિન કોટવાલ પ્રત્યે. છેલ્લી 2 ટર્મથી ચૂંટાતા આવતા અશ્વિન કોટવાલ આગામી વિધાનસભાની ચૂંટણી માટે નક્કી છે કે કેમ એ તો પાર્ટી નક્કી કરશે. પરંતુ હજુ પણ ખેડ બ્રહ્માની જનતા પાયાની જરૂરિયાતોને પરિપૂર્ણ કરવામાં આવે તેવું ઝંખી રહી છે. ઈશાન રૂપાલી સાથે બ્યુરો રિપોર્ટ, ઇટીવી ન્યૂઝ, સાબરકાંઠા. ધારાસભ્યોએ કરેલા કામોનું વર્ગીકરણ આપને બતાવતા રહીશું પ્રજા થકી. જોડાયેલા રહેજો ઇટીવી ન્યૂઝ ગુજરાતી સાથે. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે એમએલએના એક્સરે રિપોર્ટમાં.